नमस्ते विद्यार्थी मित्रों, आज आप धोरण सात विषय गुजराती अपने आगळना वीडियो में यूनिट तीजू चालू तू परीक्षा एम आप 58 सुधी आप प्रश्न जोया। हवे आप जोईए 59 में व्याकरण विभाग अपने आखो लेवानो छे। आज आप व्याकरण विभाग पूरा करवानो छे तो आप शुरू करिए 59 में नीचेना शब्दों बे बे समानार्थी शब्दों लखो। बे बे समानार्थी शब्द आप लखवाना छे तो पेलू आपने आपेलू छे सूर्य, तो सूर्यनो समानार्थी बीजा सूर्य ने बीजो अर्थ शू थाय सूर्यनो तो रवि अने भानु, रवि अने भानु तो बे बे लखवाना छे आपणे। हवे बीजू जोईए वायरो, वायरो एटले शू थाशे पवन अने समीर। त्रीजू धरती तो जमीन अने पृथ्वी। चौथु जोईए पक्षी तो एमां लखो समानार्थी शब्द पंखी अने विहग। पांचमू गरीब तो एनो जवाब लखो निर्धन अने रांक। छठू जोईए दिवस तो जवाब में लखो दिन अने दहाड़ो। सातमू ऊंबी तो लखो जवाब में डूंडू अने कणसलू। हवे आठमू जोईए गाय तो धेनु अने सुरभी। शू थाशे धेनु अने सुरभी। नवमू जोईए हाथ बाहु अने कर। હવે જોઈએ બીજો શબ્દ છે હાથમાં બાહુ કર અને પાણી। રસ્વઈ દીર્ઘમાં પણ ફેર હોય છે, પાણી આપણે ઓલી રીતે લખીએ છીએ તો આપણે એ રીતે નહીં લખવું જોઈએ। આપણે હવે દસમું શાળા તો નિશાળ અને વિદ્યાલય। અગિયારમું શરીર તન અને દેહ। હવે આપણે જોઈએ સાઈડમાં નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દો લખો। આપણે વિરુદ્ધાર્થી શબ્દ લખવાના છે ધરતી તો સામે શું આવે આકાશ, બીજું દિવસ તો સામે રાત, ત્રીજું ગરીબ તો સામે તવંગ, ચોથું પહેલો તો છેલ્લો, પાંચમું જોઈએ પોતિકા પારકા, છઠ્ઠું મંજૂર ના મંજૂર, સાતમું દૂર તો નજીક, આઠમું જોઈએ જાણે તો અજાણે, નવમું આનંદ શોક, દસમું ડાહ્યું તો ગાંડું, અગિયારમું શક્તિ અશક્તિ, બારમું મોડો વહેલો। આપણે હવે જોયા વિરુદ્ધાર્થી સમાનાર્થી શબ્દ, હવે આપણે જોઈએ 61મો નીચેના દરેક રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરવો। આપણને રૂઢિપ્રયોગ આપેલો છે એનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે। તો પહેલું જોઈએ પગ ઉપાડવા એટલે કે ઝડપથી ચાલવું, એનો અર્થ શું થશે પગ ઉપાડવા એટલે ઝડપથી ચાલવું। તો હવે આપણે વાક્ય બનાવીએ સાંજ પડતા જ ઘર તરફ જવા મેં મારા પગ ઉપાડ્યા। હવે બીજું જોઈએ તાપસી પૂર્વી તો એનો અર્થ થશે ચાલતી વાતને ટેકો આપવો। તો જવાબમાં લખો વાક્ય બનાવો ઘણા લોકોને કોઈ પણ વાતમાં તાપસી પૂરવાની આદત હોય છે। ત્રીજું પાર્ટી મેળાવી એટલે કે દોટ મુકાવવી, દોટ મુકાવવી તો વાક્ય લખો એમાં વાંસાકૂદની સ્પર્ધામાં વિજેતા થવા દરેક વ્યક્તિએ પાર્ટી મેળાવી। ચોથું જોઈએ ખાલી ઘોડા દોડાવવા એટલે કે નકામા વિચારો કરવા, તર્ક વિતર્ક કરવા, જે ખાલી બેઠા હોય નવરા બેઠા હોય એ આવું કરતા હોય છે એટલે આપણે બોલીએ કે ખાલી ઘોડા દોડાવે છે તો એ નકામા વિચારો કરવા, એનો અર્થ થશે નકામા વિચારો કરવા। હવે જોઈએ આપણે વાક્ય નવરા બેસતી રહેલા માણસો ખાલી ઘોડા દોડાવે છે, મેં કીધું એમ જે નવરા બેઠેલા હોય એ ખાલી ઘોડા દોડાવે છે। હવે જોઈએ પાંચમું નાક રહેવું એટલે એનો અર્થ થશે આબરૂ જાળવી અથવા તો પ્રતિષ્ઠા સચવાવી। વાક્ય લખો એમાં ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીને કારણે ભારતીય ટીમનું નાક રહી ગયું। હવે જોઈએ છઠ્ઠું જીભના ઝપાટા મારવા, ગપ્પા મારવા, શું થશે એનો અર્થ ગપ્પા મારવા। હવે જોઈએ વાક્ય કામ વગર સ્ત્રીઓ ભેગી થાય ત્યારે જીભના ઝપાટા મારે છે, કોઈ પણ સ્ત્રીનું ટોળું કામ વગર ભેગું થયું હોય તો આ રીતના ગપ્પા જ મારતી હોય છે એટલે કહેવત છે કે જીભના ગપાટા મારવા। સાતમું જોઈએ કાપલો કાઢી નાખો તો એનો અર્થ થશે બધું જ ખાઈ જવું
सफायो करवो। तो वाक्य लखो, गाय खेतर में घुसी कापलो काढ़ी नाख्यो। आठमू जोईए, चरबी थी भरेलू एटले मद में आवी गयेलू। वाक्य लखो, माटीना ढेफा मारिया पर गाय चरबी थी भरेली हती। अल्पविराम, कई ज असर थई नहीं। હવે જોઈએ નવમું, મુઠ્ઠીઓ વાળવી એટલે કે દોઢ મૂકવી। મુઠ્ઠી વાળીને દોડ્યો એમ નથી કહેતા, એ આ છે કહેવત, મુઠ્ઠીઓ વાળવી એટલે કે દોઢ મૂકવી। વાક્ય લખો, જંગલમાં સિંહની ત્રાટ સાંભળતા મેં મુઠ્ઠીઓ વાળી। હવે આપણે જોઈએ દસમું, માઝા મૂકવી એટલે કે મર્યાદા ત્યજી દેવી। જોઈ હવે વાક્ય, દારૂનો નશો કરનાર માનવી ક્યારે માજા મૂકે તેનો નક્કી નહીં। અગિયાર, તાનમાં હો આનંદમાં હો। જવાબ લખો, રજતનો જન્મદિવસ હોવાથી તેને ખૂબ જ તાનમાં હતો, તે ખૂબ જ તાનમાં હતો। હવે આપણે આવ્યા છીએ બારમું, હાથમાં હોવું એટલે કે કબજામાં હોવું એટલે કે પોતાના આધીન હોવું। વાક્ય લખો, કહેવાય છે ને કે દીકરો બગડે એટલે બાપના હાથમાં ન રહે। તેરમું, પસીનામાં રેબઝેબ થઈ જવું એટલે કે પરસેવે લથપથ થવું। વાક્ય જોવે એનું, છગન ભારે પરિશ્રમના કારણે પસીનામાં રેબઝેબ થઈ ગયો। હવે ચૌદમાં આપણે આવ્યા, આ પાકે પહેલી પાક એટલે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર રહેવું, તત્પર રહેવું। તો વાક્ય લખો, ભારતીય સૈનિકો હંમેશા સીમા પર આ પાકે પેલે પાક કરવા તૈયાર જ હોય છે, કોઈ પણ કાર્ય પૂર્ણ કરવું એવી રીતે, એનો અર્થ થાય છે કે કોઈ પણ કાર્ય પૂર્ણ કરવું આ પાકે પેલે પાક। હવે જો આપણે 62મો આપેલો છે, નીચેની કહેવતનો અર્થ સમજાવો, આપણે કહેવત આપી છે એનો આપણે અર્થ સમજાવવાનો છે। મામાનું ઘર કેટલે દીવો બળે એટલે આપણે કહેવત આપી છે, તો એનો અર્થ શું થાય, વખત આવે ખરેખર શું છે તેની ખબર પડી જવી, અથવા તો થોડા વખતમાં જ ખબર પડી જવી કે આ માણસ કેવો છે એ। હવે જોઈએ બીજું, દશેરાએ ઘોડું ન દોડવું એટલે કે ખરે સમયે ઉપયોગમાં ન આવવું એવો અર્થ છે। હવે આપણે જોઈએ 63મો, નીચેના દરેક શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો, ગાયનું ટોળું તો એને શું કહેવાય, એક જ શબ્દ ગાયનું ટોળું હોય આપણે એક સાથે એને શું કહી શકીએ, તો રણ। બીજું, ખેતરના છેડા પરની ખેડ કર્યા વિનાની જમીન, જો અહીંયા શું આપણને ખેતરના છેડા પરની ખેડિયા વગરની જે પાળી જેવી આવે છે એને શું કહેવાય છે, જે પૂર ખેતર પૂરું થાય છે ત્યારે એને શું કહેવાય છે, શેઢો, શું કહેવાય, શેઢો। હવે જોઈએ, પગથી ચાલવાનો સાંકડો નાનો રસ્તો, આપણે જોઈ પગથી ચાલવાનો નાનો સાંકડો રસ્તો શું કહેવાય, કેડી, જ્યાં એ કાચો રસ્તો હોય છે એને શું કહેવાય છે, કેડી અથવા પગદંડી। હવે આપણે જોઈએ ચોથું, સરળતાથી ભૂકોળ થઈ જાય એવો માટીનો ગઠ્ઠો, સરળતાથી જો અહીંયા શું કીધું, સરળતાથી ભૂકોળ થઈ જાય તેવો માટીનો ગઠ્ઠો જે ખેતરમાં હોય છે એને શું કહેવાય, ઢેફું। પાંચમું, તેજસ્વી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે મળતી આર્થિક સહાય રકમ એને શું કહેવાય, શિષ્યવૃત્તિ। હવે આપણે જોઈએ, નીચેના શબ્દોની જોડણી સુધારી ફરીથી લખો, સૂર્ય, તરસ્વય દીર્ઘયમાં જ ફેર હોય છે તો શું આવશે, સૂર્ય, કઈ રીતે આવશે। હવે બીજું, વીજણો, તો વીની માથે મીંડું, વી આપણને રસ્વય દીર્ઘય છે તો આપણે શું કરવાનું છે, સીધું કરવાનું છે, તો વની માથે મીંડું કરવાનું છે એટલે વીજણો। ઇન્સ્પેક્ટર, અહીંયા નાનો ઇન્સ્પેક્ટર એવી રીતે આપેલું છે તો ન આખો આપેલો છે, આપણે ન અડધો કરવાનો છે, ઇન્સ્પેક્ટર। ચોથું, મશ્કરી, તો અહીંયા સસલાનો સ છે તો આપણે શરણાઈનો શ લખવાનો છે, મશ્કરી। પાંચમું જોઈએ, શિષ્યવૃત્તિ, તો શું આવશે, શરણાઈનો શ
અહીંયા ફાડીયો શ જોઈન્ટ કરવાનો છે, સસલાનો શ જોઈન્ટ કરેલો છે એની જગ્યાએ ફાડીયો શ જોઈન્ટ કરવાનો છે. શિષ્યવૃત્તિ. વિધાધિકારી તો શું આવશે? વિદ્યાધિકારી. પરીક્ષા તો પરીક્ષામાં રસ્વય દીર્ઘ ગઈ છે તો એવી રીતે કરવાનું છે. આઠમું દીવો, એમાં પણ રસ્વય દીર્ઘ ગઈની ફેર છે. ઉજવણી, હવે આમાં મોટો ઉ છે તો નાનો ઉજાણીમાં આવશે નાનો ઉ. દસમું વિદ્યાર્થી, તો આપણે કઈ રીતે કરવાનું છે? ધ યને જોડેલો છે તો એવી રીતે નહીં કરવાનું, ત્યાં આવી રીતે કરવાનું છે. વિદ્યાર્થી. મૂંઝવણ, તો આપણને આપેલું છે માથે ટપકું કરવાનું છે મૂંઝવણ. રૂપેરી, આપણે રૂ આ રમકડાનો રૂ નથી કરવાનો, રૂવાળો રૂ કરવાનો છે રૂપેરી. તો આપણે વાક્ય જોડણી થઈ ગઈ છે. હવે આપણે જોઈએ નીચેના વાક્યમાંથી સંજ્ઞા શોધીને લખો. સંજ્ઞા આપણે લખવાની છે. સંજ્ઞા એટલે કે નામ. શું થશે? નામ. આપણે નામ શોધવાનું છે. તો પહેલું જોઈએ, બચુડાના મામા મામલતદાર છે. તો આમાં બચુડો છે સંજ્ઞા. સંજ્ઞા એટલે શું થશે? નામ. તો અહીંયા આપણને બચુડો એ એક નામ છે, મામા પણ એક નામ છે, અને મામલતદાર એ પણ એક નામ છે. તો જવાબમાં લખો બચુડો મામા મામલતદાર. હવે બીજું, આપણા ગામનું નાક રહેશે. તો ગામ અને નાક એ બંને નામ છે, સંજ્ઞા છે, એટલે ગામ અને નાક. હવે આપણે જોઈએ ત્રીજું, મહાદેવના આંસુ આનંદમાં ફેરવાઈ ગયા. તો એક મહાદેવ છે એ નામ છે, આંસુ એ પણ નામ છે, અને આનંદ એ પણ નામ છે. તો ત્રણ આવશે. ચોથું, સારસ પક્ષી તરતું હોય એવી ગાય મોત જતી હતી. તો અહીંયા આપણે આપશે, પહેલાં નામ છે, પક્ષીનું નામ છે સારસ, અને એક પક્ષી છે એ પણ એક નામ જ છે. તો એ શું આવશે? સારસ, પક્ષી, ગાય અને મોલ. હવે 66મો, નીચેના વાક્યોને કાળ જણાવો. હવે કાળ, ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળ. ભૂતકાળ એટલે કે જે જતું રહ્યું છે એ, વર્તમાન કાળ જે ચાલે છે એ, અને ભવિષ્યકાળ જે થવાનું છે તે. તો એ જે કાળ છે એ આપણે કાળ જણાવવાનો છે. તો જોઈએ પહેલું વાક્ય, પક્ષીઓનું ટોળું વાયરાની પાછળ પડ્યું. તો એ પડ્યું તું એટલે શું આવશે? એ ભૂતકાળ થઈ ગયો છે. તો શું આવશે એનો જવાબ લખો, ભૂતકાળ. હવે બીજું, પરીક્ષામાં હું વહેલો પહેલો આવીશ એટલે ભવિષ્ય બતાવે છે, હું પહેલો આવીશ. તો શું આવશે? ભવિષ્યકાળ. ત્રીજું, ચારેય છોકરા પગદંડી પર ચાલી રહ્યા છે, વર્તમાનકાળમાં ચાલુ ક્રિયા છે એટલે શું આવશે? વર્તમાનકાળ. હવે ચોથું, ઇન્સ્પેક્ટરે મહાદેવ સામે જોયું એ ભૂતકાળમાં, જોયું છે એ ચાલતું નથી એટલે જોઈ લીધેલું છે એટલે શું આવશે? ભૂતકાળ, થઈ ગયેલી ક્રિયા છે. હવે આપણે જોઈએ નીચેના શબ્દોના અર્થ લખો. 67મો જોઈએ, નીચેના શબ્દોના અર્થ લખો. પહેલું, મોલ. મોલનો અર્થ શું થાય? પાક. બીજું, હેડ ક્લાર્ક, તો મુખ્ય કારકુન. ત્રીજું, લણવું, તો શું કરવું? ઝૂકવું. લણવું એટલે ઝૂકવું થાય. ચોથું, સગર્ભ એટલે કે ગર્ભયુક્ત, ગર્ભથી. પાંચમું, મસ્તાન એટલે કે મદ ભર્યું. છઠ્ઠું, ડોરો, સોટી અથવા ડાળખી. સાતમું, કથની એટલે કે વાત. આઠમું, સરવાણી એટલે કે નાનું ઝરણું. હવે આપણે આવ્યા 68મું, નીચેના શબ્દોને શબ્દકોશની કક્કાવારીના ક્રમમાં ગોઠવીને લખો. હવે આપણે કક્કાવારીના ક્રમમાં ગોઠવવાનું છે. પહેલું આપણને આપેલું છે સૂર્ય, સોનું, શાળા, શેઢો અને સોટું. તો કક્કામાં શ પહેલાં આવશે તો શું આવશે? શાળા, પછી શેઢો, સૂર્ય, સોટું અને સોનું. બીજું, પક્ષી, પાંખો, પગદંડી, પરીક્ષા અને પંદર. જવાબમાં લખશો પક્ષી, પગદંડી, પરીક્ષા, પંદર અને પાંખો. આપણે જો કક્કાવારીના ક્રમમાં ગોઠવવાનું છે તો પેલા પક્ષી, પછી ગો આવે છે,
क्ष तमे संधि छूटी पाड़ो क्ष तो यहाँ क आवशे एटले क पहेला आवे प क्षी आवे तमने प प बधे प आपेला छे तो ककावारीना क्रम में गोठवानुं छे पहेला प पछी क आवे छे संधि क्ष नो संधि छूटी पाड़ो उछेलो अक्षर जोवानो आपणे प आव्यो छे पछी एनो बीजो जोवानो छे एटले के प पछी क आवे पछी ग छे प ग पाछळनो बीजो अक्षर जोवानो खबर न पड़े तो पछी जोवानो आ र आव्यो पछी द आव्यो पछी जो पा आ शुं आव्यु पा आ आव्यु एटले पाखो। हवे जोईए 69મું નીચેના ફકરામાં યોગ્ય સ્થાને વિરામચિહ્નોનો મૂકો। અહીંયા વિરામચિહ્ન વગરનું વાક્ય પેરેગ્રાફ આપણને આપેલો છે એમાં વિરામચિહ્ન મૂકવાનો છે તો જોઈએ ગામ તરફ નજર દોડાવી તો ત્યાં એ વાક્ય પૂર્ણ થયેલું છે તો પૂર્ણ વિરામ આવશે। દૂર કોઈ માણસને જોયું ત્યાં વાક્ય પૂરું થયેલું છે ત્યાં પૂર્ણ વિરામ આવશે। બૂમ પાડીને કહેવા લાગ્યો હજી વાક્ય પૂરું નથી થયેલું એટલે ગુરુ વિરામ આવશે પૂરું નથી અને આખું વાક્ય નથી તો આપણે શું આવશે એમાં ગુરુ વિરામ અને વાક્ય બોલાય છે એટલે કે તમને મેં કીધું છે વાક્ય સંવાદ દ્વારા હોય એટલે ઉદ્ગાર અવતરણ ચિહ્ન આવશે એટલે એ મારી માસીને ત્યાં કહીજો કે ગાય હજી વાક્ય પૂરું નથી આ એટલે ડેશ કરેલું છે વળી થયું ગુરુ વિરામ પછી પાછું આ વાક્ય બોલાય છે એટલે અવતરણ ચિહ્નમાં લેવાનું છે ક્યારે આવશે અને ક્યારે હાંકશે એટલે પ્રશ્નાર્થ ચિહ્ન કરેલું છે એટલામાં તો કાપલો કાઢી નાખશે ત્યાં ઉદ્ગાર ચિહ્ન આવશે અને અવતરણ ચિહ્ન પૂરા। હવે આપણે જોઈએ 70મું યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો આપણને બે ઓપ્શન આપેલા છે એમાંથી પસંદ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે તો પહેલું જોઈએ રક્ષાબંધનની ભેટમાં ભાઈ બહેન માટે ખાલી જગ્યા લાવો તો શું લાવી ગયો કૌંસમાં આપણે સાડી અને શાળી આપેલું છે તો શું આવશે સાડી સાચો શબ્દ શું છે સાડી। હવે જોઈએ બીજું રમવાની સૌથી પહેલી ખાલી જગ્યા એ છે કે કોઈએ પણ ઘોંઘાટ કરવો નહીં તો આપણને આપેલું છે શરત કે શરત તો શરત આવશે ખાલી જગ્યામાં લખો શરત। હવે ત્રીજું જોઈએ ખાલી જગ્યામાં વિદ્યાર્થીઓ ભણે છે તો શાળા કે શાળા તો શાળા આવશે સાચો શબ્દ શાળા ખાલી જગ્યામાં લખો શાળા। ચોથું જોઈએ રામની સાથે ખાલી જગ્યા પણ વનમાં ગયા તો સીતા કે સીતા સીતા જવાબમાં શું આવશે સીતા। પાંચમું જોઈએ ખાલી જગ્યા માણસને મોટરકારને મોટા બંગલા પોસાય તો શ્રીમંત કે શ્રીમંત તો શ્રીમંત આવશે શું આવશે શ્રીમંત માણસોને મોટરકારને મોટા બંગલા પોસાય। હવે આપણે 71મો પ્રશ્ન છે જોઈએ પરીક્ષા હોવી જોઈએ કે નહીં તે વિશેના તમારા વિચારો કારણ સહિત જણાવો। હવે તમારે અત્યારે તમને અનુભવ થયેલો છે કે પરીક્ષા હોય તો સારું કે નથી સારું એ આપણા વિચારો અત્યારે તમે લખી શકો છો। અત્યારે આ તમે એક્ઝામ દીધી નથી માસ પ્રમોશન જ મેળવેલું છે તો પરીક્ષા દેવી પરીક્ષા હોવી જોઈએ કે ન હોવી જોઈએ એ તમારે તમારી સાથે તમારે કારણ લખવાનું છે તો જવાબમાં લખો પરીક્ષા હોવી જોઈએ કારણ કે પરીક્ષા હોય તો જ આપણને આપણા મૂલ્યાંકનની ખબર પડે આપણી ગ્રહણ શક્તિ કેટલી છે તેની ખબર પડે પરીક્ષાથી આપણને આપણી આંતરિક શક્તિની ક્ષમતાનો ખ્યાલ આવે છે। વર્ષ દરમિયાન શીખેલી દરેક વસ્તુને રજૂ કરવાની અને પોતાના વિચારો રજૂ કરવાનો આ સરળ માર્ગ છે તેથી પરીક્ષા હોવી જોઈએ પરીક્ષા આપણને ઘણું બધું શીખવી જાય છે। આમનામ પાસ થઈ જવું તો આપણે આગળ જતાં પ્રોબ્લેમ થાય એના કરતાં પરીક્ષા લેવી સારી પોતાનું મૂલ્યાંકન સ્વમૂલ્યાંકન પણ થઈ છે આપણને કેટલું યાદ રહે છે અને કેટલું વર્ષમાં શીખેલા છે એ પણ આપણને યાદ રહે અને જાણ પણ રહે તો આપણે આ પાઠ આપણે પૂરો કરેલો છે હવે પછી આપણે યુનિટ ચોથું શરૂ કરીશું। થેન્ક યુ।